तो खूब खूब प्रसन्नता व्यक्त करते हुए आ बधा माटे पण खूब शुभकामना राखता। बस हवे वधारे समय न लेता मारा वाक पुष्पों ने हमारे माथे विराजमान कड़ी में श्री गोपाल लाल जी, श्री गोपाल प्रभु, श्री बालकृष्ण लाल जी, हमारा घरे विराजमान श्री नवनीत प्रिया जी, श्री रसिया ठाकुर एवं अखंड भूमंडलाचार्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य जी, श्री गोपीनाथ जी, श्री गोसाई जी, श्री महाराज जी, जय जय श्री रमन प्रभु, हमारे बड़े ताज जी श्री पुरुषोत्तम लाल जी महाराज श्री कड़ीकोटा, हमारे ताज जी श्री गोविंद लाल जी महाराज श्री कड़ी, और ये सब अलौकिक स्वरूप जिनके हृदय में विराज रहे हैं और साक्षात रूप से अनुभव करवा रहे हैं, ऐसे हमारे मेरे पितृचरण श्री दादाजी के युगल चरणों में वंदन करते हुए मैं अपने यह वाक पुष्पों को आपके चरणों में समर्पित करता हूँ। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्यामे महारानी की जय, श्री गिरिराज धरण की जय। हवे बता कार्यक्रम ने ज्या विश्राम की ओर ले जाइए सब बड़े ध्यान से, क्योंकि ज्येष्ठ भातृचरण के भी मंगल आशीर्वाद आपने बधाने प्राप्त करवाना छे, तो बधा पोताना स्थान पर ध्यान थी सावधानी थी बेसी ने जे पण आ समारोह छे विश्राम की ओर जई रही छे कथा शांति थी बेसी ने आनंद माने। श्री गिरिराज धरण की जय। आप श्री पहला सूचना आपी ए मुजब रीते आ वैष्णव ऊभा थई रह्या छे अने जई रह्या छे, तो ऋषि परिवार तरफ थी हार्दिक विनंती छे के जे कथा मृतनु जे संपूर्ण पुण्यफल छे ए लेवा माटे थईने आपे महाप्रसाद એટલે કે ભોજન લઈને જ પછી જવાનું રહેશે, ત્યાં સ્વયંસેવકોને પણ વિનંતી કરું કે તેઓ ત્યાં સમજ આપે કે આપણે આપણો આ કુટુંબ મેળો છે અને કુટુંબ મેળાના સભ્ય તરીકે આપણે જે સૂચના આપશ્રી તરફથી મળી છે એ સૂચનાનું પાલન કરીને ભોજન સમારંભમાં સંપર્ક થઈને આપણે મહાપ્રસાદ લઈને પછી જઈશું। સાત દિવસો ક્યાં વીતી ગયા કોઈને રહ્યો ન ખ્યાલ, સાત દિવસો ક્યાં વીતી ગયા કોઈને રહ્યો ન ખ્યાલ, પ્રત્યેક વર્ષ આપશ્રીની કથા મોરબીને મળે વૈષ્ણવો એનાથી પુલકિત ગદગદિત ખુશહાલ। આ કથામૃત મહોત્સવ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં અંકિત થઈ ચૂક્યો છે। આચાર્ય પરિવારની ઉપસ્થિતિ, આપશ્રી અને વૈષ્ણવ શ્રોતાઓ વચ્ચેની અલૌકિક તાદામ્યતા, સંવાદિતતા, એકરૂપતા આપણને સર્વેને વેદકાલીન ઋષિ પરંપરાના દિવ્ય વાતાવરણની અનુભૂતિ કરાવી ગઈ। પોથીયાત્રા કથા પ્રારંભ શ્રી કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત જન્મ, અનેકવિધ જે પ્રસંગો આવતા ગયા ત્યાંથી શ્રી બાલલીલા, વેણુગીત, ગોવર્ધન લીલા, ઇન્દ્રમાન ભંગ, યુગલગીત, રાજપંચાધ્યાય, ભ્રમર ગીત, શ્રી રુષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિચિત મોક્ષ, તમામ પ્રસંગો હુબહુ સન્નિવેશ સ્વરૂપે પ્રસ્તુત થયા। દિવ્ય કીર્તન, અલૌકિક સંગીત, આ ધર્માલૌકિક સંકલનથી વાસ્તવમાં આપણે બધા વૈષ્ણવો છીએ, પરંતુ આ અદ્ભુત કથા શ્રવણથી ખરા અર્થમાં વૈષ્ણવ ઉપલબ્ધિઓને પામ્યા છીએ। બેઠકજીની સંખ્યા 84 અને ગઈકાલે બ્રહ્મસંબંધ લેનાર ભાવિક ભક્તોની સંખ્યા પણ 84, ખૂબ જોરદાર તાળીઓથી, આ વિરલ યોગ્યાનુક છે। મને લાગે છે કે મારા ઠાકોરજી પ્રસન્ન, શ્રી રાધે પણ પ્રસન્ન, શ્રી યમુને મહારાણી પ્રસન્ન છે, શ્રી મહાપ્રભુજી પ્રસન્ન, આચાર્ય પરિવાર પ્રસન્ન, સર્વ અવતારો પ્રસન્ન છે, વિશી પરિવાર પ્રસન્ન, સર્વ વૈષ્ણવો પ્રસન્ન, વ્રજધામ પ્રસન્ન છે, મોરબી પ્રસન્ન, સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત પ્રસન્ન, સર્વ વૈષ્ણવો ભાવ વિભોર થઈને કહે છે કે પ્રસન્નતા ખુદ પ્રસન્ન છે। ધન્યવાદ। સમયની પાબંદી છે, ઘણા બધા કાર્યક્રમો છે,
અને મા પ્રસાદનું પણ આયોજન છે, તો જેમના માટે કહેવાનું મન થાય કે જે વિશી પરિવારે સમગ્ર મોરબીને એક એવું પાથય આપ્યું છે, પૂજ્ય આચાર્યશ્રીએ આપણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ કથામૃત જ્યારે એક અલૌકિક ઉચ્ચ કીર્તિમાનને પ્રાપ્ત થયું હોય ત્યારે શ્રી બિપિનભાઈ વિછી ભાવપુષ્પ શબ્દાંજલિ અભિવ્યક્તિ કરવા માટે અહીં પધારે એ મારી ભાવના છે. ખૂબ જોરદાર તાળીઓ વચ્ચે શ્રી બિપિનભાઈ વિછી. વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજજી એવમ યુવા આચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય એવમ યુવા આચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી ગોર્ધનેશજી મહોદય એવમ સમસ્ત આચાર્ય પરિવાર આચાર્યશ્રીની આજ્ઞા કૃપા અને આશીર્વાદથી સમસ્ત વિચી પરિવાર કથામૃત મહોત્સવનું ભગીરથ કાર્ય અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન કરી શક્યા છીએ. યુવા આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોર્ધનેશજી મહોદય શ્રીના શ્રી મુખેથી દિવ્ય અનુપમ કથામૃત મોરબીના સમસ્ત વૈષ્ણવને સાચા વૈષ્ણવ બની બહુજન હિતાય બહુજન સુખાય ના આપના દિવ્ય સંદેશને જીવનમાં ઉતારવાનું નિમિત્ત બન્યું છે. મોરબીનો સમસ્ત વૈષ્ણવ સમાજ ઈચ્છે છે કે દરેક વર્ષે આપશ્રીની કથાનું આયોજન થતું રહે, કારણ કે મોરબીના ઇતિહાસમાં આજ દિવસ સુધી આવી કથા હજુ સુધી થયેલ નથી. સમસ્ત આચાર્ય પરિવાર આપણા દેશનું ધર્મગૌરવ છે તે એક વિરલ કીર્તિમાન છે. કથામૃતને સર્વાંગી સહકાર આપનાર શ્રી સાત સ્વરૂપ મનમોહનલાલજીની હવેલી, શ્રી મહાપ્રભુજીની બેઠક, સમસ્ત વૈષ્ણવ સમાજ મોરબી, શ્રી વલ્લભ પ્રીતિ મંડળ, શ્રી અશ્વિનભાઈ આડેસરા, શ્રી બિપિનભાઈ આડેસરા, શ્રી ચંદ્રકાંતભાઈ આસરનો સવિશેષ આભાર વ્યક્ત કરું છું. ધાર્મિક પ્રસંગોની વિધિના ભૂદેવશ્રી જિજ્ઞેશભાઈ શાસ્ત્રીજી તથા સમસ્ત ભૂદેવોનો આભાર હું માનું છું. આચાર્યશ્રીઓ સાથે પધારેલ સેવકો, અવતારનું સ્વરૂપ લેતા કલાકારો, કથામૃત મહોત્સવના સાજિંદાઓનો ખાસ આભાર વ્યક્ત કરું છું. કથાનું સુંદર એકરિંગ કરનારા રેડિયો ટીવી ગાયક એન્કર ડૉક્ટર શૈલેષભાઈ શ્રી રાવલ અને એરેન્જર શ્રી વિહાકભાઈ શૈલેષભાઈ રાવલનો હું આભાર માનું છું. સોમ ટીવી ચેનલ, મારુતિ સાઉન્ડ, જય સિયારામ મંડપ સર્વિસ, મેહુલ સ્ટુડિયો, કેટરિંગ સર્વિસ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. સમસ્ત શ્રોતાગણ, આગેવાનો, મહેમાનો, પ્રેસ તથા મીડિયા સ્વયંસેવકો તેમજ કથા સાથે જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કરું છું. આમ છતાં કોઈનો પણ આભાર માનવું રહી ગયું હોય તો ક્ષમા કરજો. મોહનલાલ ભાણજીભાઈ વિછી પરિવાર તરફથી કથા વિરામ બાદ ઉપસ્થિત સર્વ શ્રોતાઓનો, મહેમાનો, કાર્યકરો, સ્વયંસેવકો, ટૂંકમાં ઉપસ્થિત બધા માટે મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા છે, તો આપ સર્વને મહાપ્રસાદ ભોજન લઈને જ વિદાય લેવા મારી નમ્ર વિનંતી છે. જય બિપિનભાઈ બોલતા નથી પણ આચાર્યશ્રીની આચાર્ય પરિવાર સમગ્ર વિશ્વમાં ગૌરવ સમા એમણે પ્રેરણા આપી અને બિપિનભાઈ વક્તા બની ગયા, એના માટે તાળી હોવી જોઈએ આપણી જોરદાર. આયોજન અધકેરું વિશી પરિવારનું કથામૃતની વર્ષે હેલી, આયોજન અધકેરું વિછી પરિવારનું કથામૃતની વર્ષે હેલી, આચાર્ય પરિવારને અને અતિથિઓને ઈશ્વર માને, આચાર્ય પરિવાર અને અતિથિઓને ઈશ્વર માને, આ તો ભાઈ બિપિનભાઈની ડેલી, જેમને પ્રત્યક્ષ એમનું દર્શન એ અનન્ય લાવો છે, જેમની નિશ્રાની અંદર અધ્યક્ષતામાં સમગ્ર વૈશ્વિક કક્ષાનું આ એક ધર્માનુરાગી પર્વ અભૂતપૂર્વ રીતે ઉજવાયું એવા આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયને વિનંતી કરું કે આ પ્રસંગે એમના દિવ્ય શબ્દબ્રહ્મની આપણને પ્રસાદી અર્પે આદરણીય હરિરાયજી. હેલો,
આપણે વચનામૃતનો પ્રારંભ પૂજા રાશી કરે એ પહેલાં જે આપણી પરંપરા છે અને પરંપરા અને ઋષિ પરંપરાને આધીન પરમ આદરણીય હરિરાયજી તેમજ આચાર્ય પરિવારનું વિશિષ્ટ એમનું અર્ચન પૂજન કરવા માટે અને અભિવાદન કરવા માટે હું વિછી પરિવારને વિનંતી કરું છું કે આદરણીય હરિરાયજી મહોદયશ્રી, આદરણીય ગોવર્ધનેશજી મહોદયશ્રી અને પૂજ્ય પરમ આદરણીય વૈષ્ણવાચાર્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રીનું અભિવાદન થાય. સમગ્ર જે કથામૃત આયોજન થયું એની ભૂમિકાની અંદર પરમાદરણીય હરિરાયજી એ કેન્દ્રસ્થાને રહ્યા છે. સમગ્ર વૈશ્વિક કક્ષાનું આયોજન આપણે ખૂબ જોરદાર તાળીઓથી, ગગનભેદી તાળીઓથી આ વિશિષ્ટ અભિવાદનને આવકારીશું. આપણી તાળીઓ અટકવી ન જોઈએ, ખૂબ જ આપણા માટે વિરલ પ્રસંગ છે. આપણે વ્રજ મથુરા વૃંદાવનની અનુભૂતિ છે. વૈષ્ણવ રત્ન સન્માન અભિવાદન શ્રી બિપિનભાઈ વિછી સ્વીકારી રહ્યા છે. આચાર્ય પરિવાર દ્વારા બિપિનભાઈ વિછીને વૈષ્ણવ રત્ન એવું સવિશેષ વૈશ્વિક કીર્તિમાન સમૂહ વૈષ્ણવ રત્ન સન્માન મળી રહ્યું છે એ વિછી પરિવારનું અને મોરબીનું ગૌરવ છે. વિછી પરિવારે આજે સમગ્ર મોરબીને એક એવું પાથય આપ્યું છે. આચાર્ય પરિવાર દ્વારા વૈષ્ણવ રત્ન જેવો જેનું મૂલ્ય વૈશ્વિક છે આજે સમગ્ર ભારતવર્ષની અંદર ગૌરવ ગણી શકાય એવો વૈષ્ણવ રત્ન એવોર્ડ સન્માન અભિવાદન આચાર્ય પરિવાર દ્વારા વિછી પરિવારને સ્વીકારશે બિપિનભાઈ વિછી. ખૂબ જોરદાર તાળીઓથી ફરી એક વખત. વૈશ્વિક વૈષ્ણવ રત્ન અભિનંદન પત્ર આપવામાં આવ્યો છે એમનું વાંચન હું કરી રહ્યો છું.
परम पद्र वैष्णव श्री बिपिन भाई मोहनलाल विची अत्यंत आनंद तथा गौरवानुभूति थाय छे के आपना विची परिवार ना मनोरथ स्वरूपे गोकुड़ियो गाम मोरबी ना आंगणे अभूतपूर्व श्रीमद भागवत कथा नो आयोजन करवामां आव्युं। आ कथा नो अलौकिक लाभ मोरबी तेमज प्रांतना समग्र वैष्णव समाजे लीधो, जेना परिणाम स्वरूपे वैष्णव समाज में सत्संग संस्कार ने साथे स्वधर्म प्रत्ये दिव्य चेतना नो प्रकाश थयो छे। आ संपूर्ण मनोरथ श्रीमद भागवत कथा महोत्सव बदल अमे आचार्य परिवार आपने शत शत आशीर्वाद साथे पुष्टि मार्ग में दिव्य वैष्णव रत्ननी उपाधि आपीए छीए। आप सदा दिव्य रत्ननी जेम प्रकाशित रहो अने आवा संप्रदायना धर्मना सत्कार्य करता रहो एवा मनोभाव साथे युवा आचार्य परम पूज्य गोस्वामी 108 श्री हरियाई जी महोदय श्री, वैष्णवाचार्य परम पूज्य गोस्वामी 108 श्री दामोदरलाल जी महाराज श्री अने युवा आचार्य पूज्य गोस्वामी 108 श्री गोवर्धनेश जी महोदय श्री समस्त आचार्य परिवार। फरी एक वक्त क्षमा अपना साथे वचमा जे कार्यक्रम गोठवायो ए पहला एनाउंसमेंट करेलू जेवनी प्रेरणात्मक अध्यक्षता अने निश्रामा पावन सानिध्यमा श्रीमद भागवत कथामृत महोत्सव उजवाई रह्यो छे एवा युवा आचार्य परम पूज्य गोस्वामी 108 हरिराय जी महोदयश्री ने अपने सौ विनंती करिए कि तेमनी लागणी प्रतिभाव आशीर्वचन अने संपूर्ण कथामृतनो आवृत आपने आशीर्वादना स्वरूप में आपे। परम आदरणीय हरिराय जी श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरन की जय। श्री गोवर्धन नाथ की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री भागवत भगवान की जय। प्रातस्मरणीय विश्ववंदनीय जेमना मंगल आशीर्वाद अनुग्रह कृपा ना फल स्वरूपे आ श्रीमद भागवत कथा